हेलो विद्यार्थी मित्रों, हूँ आकाशा પ્રવીણા જેમ શિક્ષણ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 ગુજરાતીની અંદર આપણે 1-5 પાઠ ભણી ગયા હતા. હવે આપણે લેખન વિભાગ તરફ જઈએ તો બોર્ડની પરીક્ષાની અંદર વિચાર વિસ્તાર તમારે 4 માર્ક્સની અંદર પૂછાય છે. બોર્ડની પરીક્ષાની અંદર વિચાર વિસ્તાર તમારે 5 માર્ક્સની અંદર પૂછાય છે. તો સૌથી પહેલાં આપણે નિબંધ લેખનની નોટ બનાવવાની છે. શું કરવાનું છે? નિબંધ લેખનની નોટ બનાવવાની છે. જે નોટની અંદર તમારે તમારો જે વિચાર વિસ્તાર છે એ લખવાનો છે. આ વિચાર વિસ્તાર તમારે જમણી બાજુ લખવાનો છે, એટલે કે તમારા ચોપડાના 200 પેજના ચોપડાની અંદર તમારા વિચાર વિસ્તારને તમારે જમણા પેજ ઉપર લખવાનું છે અને ડાબું પેજ કોરું મૂકવાનું છે. આપણે જે નિબંધ લખીએ છીએ એ નિબંધ કન્ટિન્યુ જ્યારે કરીએ છીએ ત્યારે જમણું પેજ લખાઈ જાય, પછી લખતા લખતા આગળ વધીએ ત્યારે પાછું ફરીથી જમણા પેજ ઉપર જ લખવાની શરૂઆત કરીશું, ડાબું પેજ ખાલી મૂકીશું. તો ડાબું પેજ ખાલી મૂકવાનું કારણ એક જ છે કે તમે જે તમારું લેખન કાર્ય કર્યું છે એની અંદર કોઈ જોડણીની ભૂલ હોય, કોઈ વિરામચિહ્નની ભૂલ હોય, આ બધી ભૂલો તમારે એ પેજ ઉપર સુધારીને ફરીથી લખવાની છે. એટલે એના માટે હું તમને આ કામ સોંપી રહી છું, બરાબર? ચલો, હવે વિચાર વિસ્તાર જ્યારે લખવાનો છે તો વિચાર વિસ્તાર આપણે જ્યારે પરીક્ષામાં પૂછાય છે, ઘણી વખત એવું બનતું હોય છે કે ટીચરે ચોપડામાં લખાવ્યો હોય એ વિચાર વિસ્તાર પૂછાયો ના હોય અને કંઈક બીજો જ વિચાર વિસ્તાર પૂછાયો હોય, તો આપણે આ વિચાર વિસ્તાર લખવો કઈ રીતે, એના માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો પહેલાં તો જે પણ વિચાર વિસ્તાર પૂછાયો છે એની જે પંક્તિ છે, જે પંક્તિ તમારી સમક્ષ મૂકવામાં આવેલી હોય છે એ પંક્તિને તમારે 2 વખત વાંચવાની, 3 વખત વાંચવાની, જ્યાં સુધી એ પંક્તિની અંદર આપેલા જે શબ્દો છે એ શબ્દો સમજાય નહીં ત્યાં સુધી એને શું કરવાનો છે? વાંચવાનો પ્રયત્ન કરવાનો છે. પછી એના આધારે તમને એ શબ્દોનો જે પણ અર્થ સ્પષ્ટ થાય છે એ સ્પષ્ટ થયેલા અર્થોના આધારે તમારે શું કરવાનું છે? વિચાર વિસ્તારની પ્રસ્તાવનામાં એ જે બે પંક્તિમાં આપેલી જે પંક્તિઓ છે એ પંક્તિઓને તમારા જે પણ વિચારો છે એ વિચારોની અંદર રહેલો જે મર્મ છે, જે રહસ્ય છે, એ પ્રસ્તાવના તરીકે તમારે લખવાનો છે. ત્યાર પછી એ પ્રસ્તાવના તમે લખી દીધા પછી તમે બીજો પેરેગ્રાફ લખશો. એ બીજા પેરેગ્રાફની અંદર તમારી જે પંક્તિ છે એ પંક્તિનું સ્પષ્ટીકરણ કરવાનું છે, એટલે કે આ પંક્તિની અંદર શું કહેવામાં આવી રહ્યું છે એ બાબતને ધ્યાનમાં રાખીને તમારે શું કરવાનું છે? સ્પષ્ટીકરણ કરવાનું છે. ત્યાર પછી ત્રીજો જે પેરેગ્રાફ લખશો એ પેરેગ્રાફની અંદર જે પણ તમને પંક્તિ પૂછાય છે એ પંક્તિનું તમારે તાત્પર્ય લખવાનું છે, એટલે કે એ પંક્તિ ઉપરથી શું ફલિત થાય છે, શું સાબિત થાય છે એ તમારે લખવાનું છે. ચલો, જો શું કહે છે અહીંયા? વિચાર વિસ્તારમાં આવેલા જે પણ વાક્યો હોય એ વાક્યો કેવા હોવા જોઈએ? પરસ્પર સંકલિત હોવા જોઈએ, એટલે કે એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ. એટલે કે વાત તમે કોઈ પણ ચોપડીની અંદર તમે જે પણ વાંચો છો એ ચોપડીમાં એકના એક વાક્યો તમે જોજો વારંવાર રિપીટ નહીં થતા હોય અને એક વાક્ય બીજા વાક્ય સાથે જોડાયેલું હશે વાતની દ્રષ્ટિએ, વિચાર વિકાસની દ્રષ્ટિએ, બરાબર? એને સંકલિત કહેવાય. એટલે કે તમારો જે વાક્ય જે છે એ વાક્યો પરસ્પર શું હોવા જોઈએ? સંકલિત હોવા જોઈએ. પ્લસ તમારા વિચારો સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવા જોઈએ. તમે જે વિચાર વિસ્તારમાંથી જે પણ તમે અર્થ સ્પષ્ટ કર્યો છે એ અર્થ સ્પષ્ટ થયા પછી એ વિચાર વિસ્તારનું જે પણ સ્પષ્ટીકરણ છે એ સ્પષ્ટ હોવું જોઈએ, એટલે કે સામેવાળા વ્યક્તિને મૂંઝવણમાં ના મૂકે એવું હોવું જોઈએ અને તર્કબદ્ધ હોવું જોઈએ, એટલે કે દલીલો એકસરખી હોવી જોઈએ. એક જ વસ્તુ ફરીને કે ફેરવીને લખવી જોઈએ નહીં. વિચારનો વધુ પડતો વિસ્તાર પણ ન થવો જોઈએ, એટલે કે જે પણ વિચાર લખાયો તમે કર્યો છે તો જે પણ વિચારનું સ્પષ્ટીકરણ તમારા મગજમાં થયું છે એ વિચાર બહુ લાંબો વિસ્તારીને લખવાનો નહીં, બને એટલું ટૂંકું અને શોર્ટ એન્ડ સ્વીટ જેને કહીએ ટૂંકું અને સ્પષ્ટ લખવાનું છે. વિચાર વિસ્તારની ભાષા કેવી હોવી જોઈએ? શુદ્ધ હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? શુદ્ધ. અને સાથે સાથે સરળ અને સાહિત્યિક શબ્દો હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સરળ અને સાહિત્યિક. એટલે કે ગુજરાતી ભાષા આપણે જે વાંચીએ છીએ ચોપડીની અંદર એ જ ભાષામાં આપણું લખાણ હોતું નથી,
તમને સામાન્ય રીતે એક્ઝામ્પલ આપું તો પરીક્ષાની લક્ષે તમે તૈયારી જે કરો છો, તમને જે પ્રશ્નોના જવાબ તમે જે વાંચો વાંચીને આવો છો જે પણ ચોપડીમાંથી, એ પ્રશ્નના જવાબ એની એ જ ભાષામાં તમે લખો છો? ના, તમે તમારી લોકલ લેંગ્વેજમાં લખો છો. એટલે કે તમે જે લખાણ લખો છો એ લખાણમાં સાહિત્યિક શબ્દો હોવા જોઈએ. સાથે સાથે જે પણ વિચાર વિસ્તાર લખો છો એમાં જ્યાં પણ કોઈ રૂઢિપ્રયોગની જરૂરિયાત લાગે તો રૂઢિપ્રયોગ મૂકવાનો, કોઈ કહેવતની જરૂરિયાત લાગે તો કહેવત પણ મૂકી શકાય. અને જે પણ લખાણ તમે લખો છો એમાં યોગ્ય જગ્યાએ જે પણ વિરામચિહ્નો વાપરવા પડે એ વિરામચિહ્નોનો પણ ઉપયોગ કરવો જોઈએ અને જોડણીનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. એટલે કે તમે જે વિચાર વિસ્તાર લખો છો એ પહેલાં તો એકવાર ધ્યાનપૂર્વક વાંચી લેવું જોઈએ, અને પછી ધ્યાનપૂર્વક વાંચ્યા પછી એને શું કરવાનું છે, તમારે પછી એને વ્યવસ્થિત રીતે લખાણ લખવાનું છે. ચલો હવે આપણે કયો વિચાર વિસ્તાર લખવાનો છે એની વાત કરું. તો તમારે જે વિચાર વિસ્તાર લખવાનો છે એ આ જ પેજ ઉપર, એટલે કે જે તમને હું બતાવી રહી છું એમાં ત્રીજા નંબરનો જે વિચાર વિસ્તાર છે શું છે, આવ નહીં આદર નહીં નહીં નયનમાં ને તે ઘર કદી ન જઈએ કંચન વરહે મેં, આ વિચાર વિસ્તાર તમારે તમારી નોટમાં લખવાનો છે. શું છે, આવ નહીં એટલે કે આવકાર નહીં, આદર એટલે કે જ્યાં સન્માન નથી, નથી નયનમાં ને એટલે કે જે વ્યક્તિના ઘરે આપણે જઈએ છીએ એમની આંખોમાં આપણા માટે પ્રેમ નથી, ને એટલે પ્રેમ. તે ઘર કદી ન જઈએ કંચન વરહે મેં એટલે કે ભલે તે ઘરમાં સોનાનો વરસાદ થતો હોય, મેં એટલે વરસાદ, તે ઘરમાં ભલે સોનાનો વરસાદ થતો હોય પણ ત્યાં ક્યારેય જવું જોઈએ નહીં. આવો કંઈક આ પંક્તિનો ભાવાર્થ નીકળે છે, બરાબર. એટલે જે પણ વિચાર વિસ્તાર લખીએ છીએ એને શું કરવાનું છે, બે થી ત્રણ વખત આપણે શું કરવાનું છે, વાંચવાનું છે. એટલે કે મેં જે પંક્તિનો ભાવાર્થ સમજાવ્યો એ પંક્તિનો ભાવાર્થ પ્રસ્તાવના તરીકે તમે કંઈક આ રીતે લખી શકો. કઈ રીતે? આ પંક્તિઓમાં કવિએ કહ્યું છે કે જેઓ આપણને આવકાર આપે નહીં, આદર આપે નહીં અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ના હોય તેમને ઘરે સોનાનો વરસાદ વરસતો હોય તો આપણે જવું જોઈએ નહીં. આ શું થઈ? પ્રસ્તાવના. ચલો ત્યાર પછી હવે આપણે એનું સ્પષ્ટીકરણ કરીએ. તો સ્પષ્ટીકરણ કઈ રીતે કરવાનું? આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ કેવો હોય છે, સ્વમાની હોય છે. કોઈ વ્યક્તિ આપણું ઇન્સલ્ટ કરે તો એક વખત આપણે સહન કરીએ, બીજી વખત આપણે સહન કરીએ, ત્રીજી વખત આપણાથી સહન થાય નહીં. આપણું અપમાન વારંવાર થતું હોય એ આપણને ગમતું નથી. કેમ? કારણ કે આપણો સ્વમાન જે છે, આપણું પોતાનું જે પોતાના પ્રત્યે આપણું જે માન છે એ માન ઘવાય છે, હણાય છે, એટલે આપણને ગમતું નથી. એટલે દરેક વ્યક્તિને પોતાનું સ્વમાન શું હોય છે? વાલું હોય છે. શ્રીમંત વ્યક્તિઓના ઘરે જઈએ તો મોટેભાગે ઘણી વખત એવું બનતું હોય છે કે ગરીબ વ્યક્તિઓનું સ્વમાન ત્યાં જળવાતું હોતું નથી. એટલે એવા વ્યક્તિઓના ઘરે ભલે પકવાનો હોય છતાં પણ ત્યાં રોકાવું જોઈએ નહીં. ભલે ગરીબના ઘરે જઈને સૂકો રોટલો ખાવો પડે તો એ ખાવો સારો, પણ એવા વ્યક્તિઓના ઘરે જવું જોઈએ નહીં. એટલે સ્પષ્ટીકરણ આપણે લખવાનું હોય તો કંઈક આ રીતે લખી શકાય. કઈ રીતે? દરેક મનુષ્યને પોતાનું સ્વમાન વાલું હોય છે. કોઈ શ્રીમંત વ્યક્તિના ઘેર જવામાં આપણું સ્વમાન જળવાતું ન હોય તો આપણે એને ઘેર જવું જોઈએ નહીં. પ્રેમ વગરના પકવાન કરતાં સ્નેહના સૂકા રોટલામાં મીઠાસ રહેલી છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ દુર્યોધનના મહેલમાં ભોજન આરોગવાનું ટાળીને વિદુરના ઘેરે શું કર્યું હતું? ભાજી ખાધી હતી. એટલે કે દુર્યોધન પાસે રાજમહેલ હતો, રાજભોગ હતો, જાત જાતના ભોજન પણ હતા, પણ એ દુર્યોધનના મનમાં ભગવાન કૃષ્ણ માટે ન હતો એનું માન કે ન હતું એની માટે કોઈ લાગણી. એટલે કૃષ્ણ ભગવાન એના ઘરે જમ્યા હતા નહીં, બલકી ક્યાં જમ્યા હતા? વિદુરના ઘરે જમ્યા હતા. એટલે માટે કૃષ્ણ ભગવાને પણ એવા રાજપાટનો ત્યાગ કરીને એક નાના એવા સામાન્ય રાજપાટના નોકર વિદુરના ઘરે જમવાનું કર્યું હતું. એટલે કે આપણે પણ જ્યાં આપણું સ્વમાન જળવાતું હોય એવા વ્યક્તિઓના ઘરે જવું જોઈએ. આ થયું તમારું સ્પષ્ટીકરણ.